नमस्कार, आप देख रहे हैं हिंदुस्तान की आवाज न्यूज और मैं हूं आपके साथ पूनम जाना। ये शुरुआत करते हैं आज की कुछ खास खबरों के साथ। प्रोटेस्ट के नाम पर हुई हिंसा। अहमदाबाद शहर के अंदर कल मुस्लिम समुदाय के द्वारा दिए गए बंद के ऐलान में शाह आलम विस्तार के अंदर हिंसक प्रदर्शन करते हुए प्रदर्शनकारियों ने पुलिस के ऊपर किया भारी मात्रा में पथराव। इस पथराव में गुजरात पुलिस के उच्च अधिकारी ACP राज्यपाल सिंह राणा और इसके साथ ही DCP जोन के 6 के विपिन आहिर और साथ ही ACP RB राणा ईशनपुर, पुलिस KP IMJ सोलंकी सहित 20 पुलिसकर्मियों को इस हिंसक घटना में चोट आई है और इसके साथ ही पत्रकार बंधुओं को भी हिंसक भीड़ द्वारा टारगेट बनाया गया। इस गंभीर घटना को देखते हुए अहमदाबाद पुलिस ने पूरे विस्तार को कोर्डन करके हिंसा को काबू में लिया है। जहां अहमदाबाद पुलिस कमिश्नर श्री ने आज घायल पुलिस कर्मचारियों की खबर लेते हुए LG हॉस्पिटल में आज खुद पहुंचे और मीडिया को संबोधित करते हुए कहा कि इस प्रकार की घटना में शामिल किसी को बख्शा नहीं जाएगा और बहुत ही जल्द सभी दोषियों को पकड़ भी लिया जाएगा। અત્યારે હાલ કેવા પ્રકારની કાર્યવાહી હવે પોલીસ કરશે આ બાબતે? હા, એટલે જે સાલમમાં બનાવ બન્યો તો આ પોલીસવાલા જેને ઇન્જરી થઈ હતી એને હું જોવા માટે આવ્યો હતો અને એની ટ્રીટમેન્ટ વગેરે વ્યવસ્થિત રીતે મળે એ રીતની આપણે કાળજી લીધી છે, ડૉક્ટર સાહેબ સાથે પણ વાત થઈ છે અને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ એમને મળી રહી છે અને એની અંદર જે આઉટડોર ટ્રીટમેન્ટ આપીને અમુક તો રવાના કરી દીધા છે અને લગભગ છે એક છે જે હમણાં એમને પણ રવાના કરી દીધું, પછી જે અમુક છે એમને હજુ થોડું ઓબ્ઝર્વેશનમાં રાખશે અને પછી એમના માટે નક્કી કરશે, બાકી કોઈ સિરિયસ ઇન્જરી વગેરે કોઈ નથી। એટલે હવે એની અંદર જે છે FIR દાખલ થઈ રહી છે અને એની અંદર અમે આરોપીઓ જે છે એ પકડ્યા છે અને બાકી જે છે આરોપીઓ પકડવાની કાર્યવાહી હવે થશે। એમાં CCTV કેમેરા વગેરે એ વિસ્તારમાં હતા અને અમુક પત્રકારો બે પત્રકારોને પણ વાગેલું છે, એટલે એ કેમેરા CCTV કેમેરા જોઈને એની અંદર જે જે સંડોવાયા હતા એને આઇડેન્ટિફાઈ કરી અને એની સચોટ આઇડેન્ટિફિકેશન મેળવી તો એ લોકોની ધરપકડની કાર્યવાહી। સર, ઇનપુટ હતા કે પરિસ્થિતિને જોતા હવે પોલીસ વ્યવસ્થા કેવી રીતે રાખવામાં આવશે? હા, એટલે અત્યારે SRPની કંપની પણ ત્યાં છે અને સિનિયર અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને બધાની પેટ્રોલિંગ અત્યારે ત્યાં ચાલુ છે અને એ કાલે પણ પેટ્રોલિંગ ચાલુ રહેશે અને પૂરતો બંદોબસ્ત જે છે અત્યારે ત્યાં રાખેલો છે। નહીં, એ પ્રોટેસ્ટ જે હતું એ બાબતમાં કોઈ પરમિશન નહીં આપવાની હતી, એટલે ડિટેનની કાર્યવાહી જે થતી હતી એ વખતે જ આ બનાવ બનેલો અને જે પથ્થરમારાનો બનાવ છે। સાહેબ, અમદાવાદમાં ત્રણેક જગ્યાએ અલગ અલગ માં જી જા એ લોકો પોલીસ ફોર્સ છે તે ખૂબ જ ઓછી હતી, અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યું શું? પોલીસ ફોર્સ હતી, તે પોઈન્ટો ઉપર હતી, મોબાઈલ પેટ્રોલિંગ હતી, એટલે જ પછી કોઈ બીજા નિશ્ચય બનાવો મતલબ નથી બન્યો, એટલે પૂરતી સંખ્યામાં પોલીસ ફોર્સ છે। સર, કેટલી સંખ્યા ફરિયાદ નોંધવામાં કઈ કઈ જગ્યાએ થશે? સાપુર દાખલ ફરિયાદ નોંધવામાં આવશે અલગ અલગ કઈ કઈ જે પથ્થરમારા થયા ને એ બાબતની જે છે FIR દાખલ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। સર, સોશિયલ મીડિયા પર જે ઉશ્કેરણી કરવામાં આવતી હતી, બે દિવસથી મેસેજ ચાલી રહ્યા હતા બંધને લઈને, તેને લઈને કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે જે લોકો સોશિયલ મીડિયા પર આ રીતે કરતા હતા? એ અમે ચકાસણી કરી રહ્યા છીએ, એની અંદર જે ઉશ્કેરણીજનક જે હશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। આજે તો બંધનું એલાન હતું એટલે જે કંઈ બનાવ બન્યા અને આ એક જ બનાવ બન્યા છે, બાકી બધી શાંતિ રહી છે અને બધાને હું શાંતિથી રહેવા અને શાંતિ રાખવા માટે અપીલ અને મને વિશ્વાસ છે કે બધું હવે વિસ્તાર જે છે શાંતિ।